ડભોઈ પંથકમાં ગુજરાત સરકાર દ્વારા તારીખ 13 થી 18 એપ્રિલના સમય દરમિયાન હાલ ચાલી રહેલા કોરોના વાયરસના કહેર વચ્ચે કોઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અનાજની અછતને પગલે ભૂખ્યું ન રહે તે માટે વિનામૂલ્ય અનાજ સરકારની અનાજની દુકાનોમાંથી આપવાની જાહેરાત કરી હતી. હાલ કોરોનાની મહામારી સમગ્ર રાજ્ય સહિત ભારત દેશમાં કહેર વરસાવી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હાલ ચાલી રહેલા લોકડાઉનની સ્થિતિમાં મધ્યમ વર્ગ અને ગરીબ ભૂખ્યું ન રહે એ હેતુ સાથે અનાજની સુવિધા પૂરી પાડવા માટેની જાહેરાત કરી હતી, જેમાં 1 એપ્રિલથી BPL કાર્ડ ધારકોને વિનામૂલ્ય અનાજનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પણ નોન NFSA APL 1 કાર્ડ ધારકોને અનાજ ન મળતું હોય તો સરકાર દ્વારા પુનઃ પરિપત્ર પાડવામાં આવ્યો છે, જેમાં તારીખ 13 એપ્રિલથી 18 એપ્રિલ સુધીમાં નોન NFSA APL 1 કાર્ડ ધારકોને રાશનની દુકાનોમાંથી વિનામૂલ્યે નિયુક્ત અનાજનો જથ્થો ફાળવવાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ડભોઈ કલેક્ટર હિમાંશુ પરીખ, મામલતદાર જયંત પટેલ સહિત અધિકારીઓ દ્વારા 13 એપ્રિલથી શરૂ થયેલા અનાજ વિતરણમાં જાહેરનામાનો ભંગ ન થાય અને કોરોના વાયરસના પગલે એકબીજાથી અંતર રાખી અનાજ લઈ શકે તે માટે ડભોઈ તાલુકાની 71 જેટલી સરકારી અનાજની દુકાનો પર મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. તો ડભોઈ તાલુકાના 18,871 કાર્ડ ધારકોને 18 એપ્રિલ સુધી અનાજનો જથ્થો એનાયત કરવામાં આવનાર છે. તો વધુમાં સરકારી અનાજની દુકાનોમાં પણ તકેદારીના ભાગરૂપે સેનેટાઇઝર અને યોગ્ય અંતર રાખી ગ્રાહકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દુકાનમાં કુલ 1900 રેશન કાર્ડ છે અને એ પૈકી 1470 જેટલા APL 1 કાર્ડ ધારકો છે. આજથી સમગ્ર ગુજરાતમાં સરકારશ્રીએ જે જાહેરાત કરી છે એ પ્રમાણે APL 1 કાર્ડ ધારકોને પણ અનાજનો જથ્થો વિનામૂલ્યે આપવાનો છે. તેના અનુસંધાને આજરોજ APL 1નું કાર્ડ વિતરણના રેશનનો જથ્થો આપવાની કામગીરી શરૂ થઈ છે અને ખૂબ શાંતિપૂર્વક અને સરસ રીતે અહીં અત્રે અનાજ વિતરણની કામગીરી ચાલી રહી છે. અત્રે દુકાનદાર દ્વારા સેનિટાઇઝર પણ ઉપલબ્ધ છે, સૌએ માસ્ક પહેરેલા છે, હેન્ડ ગ્લોવ્સ છે અને ખૂબ શાંતિપૂર્વક શિક્ષક મિત્ર પણ હાજર છે અને એમને જે મિત્રો આવે છે, જે રેશન કાર્ડ ધારકો આવે છે, એમનો આધાર કાર્ડ લઈને રજિસ્ટરમાં નોંધીને અનાજ વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે અમે દરેક દુકાનદારોને અગાઉ જ્યારે આપણે BPL અંત્યોદયનું વિતરણ કર્યું ત્યારે પણ એ રીતે સૂચિત કર્યા હતા અને એ રીતે જ કાર્યવાહી થઈ છે. એ પ્રમાણે આજરોજ પણ 1 મીટરના અંતરે આપણે ગોળ સર્કલ કરાવ્યા છે અને ફરજિયાતપણે રેશન કાર્ડ ધારકોને સર્કલમાં ઊભા રખાવીએ છીએ અને એ રીતે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરી રહ્યા છીએ. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.